વિશ્વની સૌથી મોટી સાયક્લોથોન દિલ્હીમાં સમાપ્ત થઈ. સાયક્લોથોન એટલે સાયકલ પર હરીફાઈ. આ સાયક્લોથોનનું નામ સ્વચ્છ ભારત યાત્રા રાખવામાં આવ્યું હતું. 16 ઓક્ટોબરથી 27 જાન્યુઆરી એમ 104 દિવસ ચાલી હતી. ઋષિકુમાર શુક્લાને સીબીઆઈને નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. તેઓ મધ્યપ્રદેશ કેડરના 1983ની બેંચના આઈપીએસ અધિકારી છે. આ પહેલાં મધ્યપ્રદેશ પોલીસના વડા તરીકે તેમનો કાર્યભાર સંભાળ્યો હતો. સીબીઆઈનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. સીબીઆઈની સ્થાપના 1941માં સ્પેશિયલ પોલીસ તરીકે. સીબીઆઈનું વડું મથક દિલ્હી ખાતે આવેલું. તાજેતરમાં તમિલનાડુ રાજ્ય સ્વચ્છ ભારત યાત્રા પુરસ્કાર જીત્યો. તમિલનાડુની રાજધાની ચેન્નાઈ. તમિલનાડુના મુખ્યમંત્રી કે પલ્લાની સ્વામી. તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત. સંજીવ રંજનને કોલંબિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કોલંબિયાની રાજધાની બોગોટા. કોલંબિયાનું ચલન પેસો. સ્મૃતિ મંધાના આઈસીસી મહિલા વન ડે રેન્કિંગમાં નંબર 1 બની. આઈસીસીનું વડું મથક દુબઈ. ભારત રંગ મહોત્સવનું ઉદ્ઘાટન દિલ્હી ખાતે કરવામાં આવ્યું. આ રંગ મહોત્સવ 20મો મહોત્સવ છે જેનું આયોજન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 1 થી 21 ફેબ્રુઆરી સુધી ચાલશે. ઉત્તર મેસેડોનિયા નાટોનો 30મો સભ્ય બન્યો.